नमस्कार विद्यार्थी मित्रों, एक वार फरीथी तमारा बधानु स्वागत छे। तो आपणे गई वखते प्रवृत्ति सुधी जोयुं हतुं के सौथी ओछुं जे छे ए कोण वजन सहन करी शके, ऊन पछी कपास पछी रेशम, सौथी वधारे वजन कोण सहन करी शके छे, नायलॉन। एटले के सौथी वधारे मजबूत नायलॉन छे, सौथी ओछुं ऊन छे। हवे जोईए पॉलिएस्टर अने एक्रेलिक। तो पॉलिएस्टर ए अन्य संश्लेषित रेसा छे, संश्लेषित एटले के मानव सर्जित। आ रेसाओथी बनतु कापड जल्दी थी चोळाई जतु नथी, ते कड़क रहे छे तथा तेने धोवू खूब ज सरल छे, जेथी ते पहेरवाना कपड़ा तरीके वापरवामां खूब ज अनुकूल छे। बरोबर, आपणा मोटा भागना जे अत्यारना जे कपड़ा होय छे ए पॉलिएस्टरना होय छे, કેમ કે એમાં ઇસ્ત્રી જે છે ઓછી આવે છે, અને બીજું શું કે જલ્દીથી ચોળાઈ જતું નથી, ચોળાઈ ન જાય એટલે ઇસ્ત્રી ઓછી આવે, અને ધોવામાં પણ કેવું છે ખૂબ જ સરળ છે। તમે પોલિએસ્ટરના શર્ટ તથા અન્ય વસ્ત્રો પહેરેલા લોકો જોયા છે, ટેરિલિન એ ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે, તેના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે, જેથી તેને અન્ય કોઈ પણ તાંતળાની માફક જે છે વણી શકાય। બરાબર, જેમ સાદા કાપડ હોય, બરાબર, કપાસમાંથી બનેલું હોય, એ જ રીતે જે છે તમે આ તાંતણાને પણ જે છે વણી શકો છો। મારી મમ્મી હંમેશા ખાંડ તથા ચોખા ભરવા માટે પીઈટની બાટલીઓ તથા પીઈટની બરણીઓ વાપરે છે, તમે શું મને થાય છે કે પીઈટ એટલે શું છે? તો પીઈટનો મતલબ થાય પોલિથીન ટેરેફ્લેટ। બરાબર, એ પોલિએસ્ટરનું ખૂબ જ જાણીતું સ્વરૂપ છે। એ બાટલીઓ, વાસણો, પાતળી ફિલ્મ, વાયરો તથા બીજી ઉપયોગી વસ્તુઓ બનાવવામાં વપરાય છે। બરાબર, તો બાટલીઓ જે છે અથવા તો બરણીઓ જે છે એના માટે જે છે એનો ઉપયોગ થાય છે। આજુબાજુ જોઈને પોલિએસ્ટરથી બનતી વસ્તુઓની યાદી કરો। બરાબર, તો પોલિએસ્ટર, તો જો કે પોલી વત્તા એસ્ટર, તો પોલી એટલે આપણે કીધું હતું ઘણા બધા હોય, કે હકીકતમાં એસ્ટર નામના રસાયણનું પુનરાવર્તનથી બને છે। એસ્ટર એ એવા રસાયણો છે જે ફળોને તેની સુગંધ આપે છે। પોલીકોટ, પોલીવુલ તથા ટેરીકોટ જેવા નામથી તેના કાપડ વેચાય છે। તેમના નામ મુજબ તે બે પ્રકારના રેસાઓથી મિશ્ર કરીને બનાવાય છે। પોલીકોટ અને પોલિએસ્ટર એ કોટન એટલે કપાસના રેસાનું મિશ્રણ છે, જ્યારે પોલીવુલ એ પોલિએસ્ટર અને વૂલનું મિશ્રણ છે। બરાબર, તમે આમાં આ પણ પૂછે છે કે પોલીકોટ જે છે કોનું મિશ્રણ છે, કોટન એટલે કપાસ અને પોલિએસ્ટર, પોલીવુલ જે છે કોનું મિશ્રણ છે, વૂલ એટલે કે ઊન અને પોલિએસ્ટરનું જે છે મિશ્રણ છે। આ બધા કાપડનો અત્યારે જે છે આપણે ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છીએ। બરાબર, અથવા બરણી બનાવવા માટે છે આપણે પોલિથીન ટેરેફ્લેથેટ એનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ। આ બધી જે છે માહિતી છે જેનો તમારે યાદ રાખવી પડશે। બરાબર, આપણે શિયાળામાં સ્વેટર તથા શાલ કે ધાબળાનો ઉપયોગ કરીએ છીએ। આમાંના ઘણા બધા જો કે કુદરતી રેસા જેવા દેખાતા હોય, છતાં હકીકતમાં તો કુદરતી રેસામાંથી બનેલા હોતા નથી। બરાબર, આપણને લાગે કુદરતી, પરંતુ તે કુદરતી રીતે બનેલા હોતા નથી, તે બીજા એક પ્રકારના સંશ્લેષિત રેસામાં બનાવવામાં આવે છે, જેને શું કહેવાય છે, એક્રેલિક। બરાબર, આ તમને ખાસ પૂછાય છે વારંવાર, એક્રેલિકની જેટલી પણ માહિતી છે તમારે યાદ રાખવાની છે। કુદરતી રેસામાંથી મેળવેલું ઊન ખૂબ જ મોંઘું હોય છે, બરાબર, આપણે બધાને ખ્યાલ છે કે ઊન ખૂબ જ મોંઘું છે, અને એના માટે જે છે પ્રાણીઓના વાળનો ઉપયોગ કરવામાં આવે છે, તો એ ન થાય એટલા માટે આપણે કૃત્રિમ રેસા એક્રિલિકનો ઉપયોગ કરવો પડે છે। જ્યારે એક્રિલિક રેસામાંથી બનતા કપડાં પ્રમાણમાં કેવા હોય છે, સસ્તા હોય છે, તેઓ વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે, સંશ્લેષિત રેસાઓ પ્રમાણમાં વધુ ટકાવ તથા પરવડે તેવી કિંમતો ધરાવતા, બરાબર, ટકાવ છે અને કિંમત ઓછી છે, એટલા માટે આપણે સંશ્લેષિત રેસાનો ઉપયોગ કરીએ છીએ। ઉપરાંત જે છે કુદરતી રીતે કોઈક ને કોઈક રીતે આપણે કાં તો વૃક્ષો કાપવા પડે છે, કાં તો પ્રાણીઓને જે છે વાળનો ઉપયોગ કરવો પડે છે, જે યોગ્ય નથી, એટલા માટે આપણે કૃત્રિમ રેસા વાપરીએ છીએ, જે પ્રમાણમાં સસ્તા પણ છે અને ટકાઉ પણ છે। તમે કુદરતી રેસાને સંશ્લેષિત રેસાના દહનની પ્રવૃત્તિ ધોરણ 6માં કરી ચૂક્યા છો, તમારું અવલોકન શું હતું? જ્યારે તમે સંશ્લેષિત રેસાઓનું દહન કરો છો ત્યારે તેની વર્તણૂક કુદરતી રેસાઓ કરતાં જુદી હોય છે। તમે નોંધ્યું છે કે ગરમ કરવાથી સંશ્લેષિત રેસાઓ પીગળી જાય છે, આમ જુઓ તો સંશ્લેષિત રેસાનો આ એક ગેરફાયદો છે। બરાબર, જો કોઈ પણ વસ્તુ જે હોય, કોઈ પણ સિક્કો હોય એની હંમેશા બે બાજુ હોય, એ જ રીતે કોઈ પણ સારી વસ્તુ હોય તો એની સામે એની જે છે બિનકારક અથવા તો ગેરફાયદો પણ હોય છે। જો કપડામાં આગ લાગે તો ખૂબ જ નુકસાનકારક છે, કાપડ સળગે ત્યારે તે પીગળીને પહેરનારના શરીર સાથે ચોંટી જાય છે। બરાબર, જો સંશ્લેષિત રેસામાંથી બનેલું કાપડ હોય તો આનો ગેરફાયદો છે, અને અત્યારે મોટાભાગના કાપડ જે છે એ
સંશ્લેષિત રેસામાંથી બનેલા હોય, એટલે કે આગ લાગે ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીંતર આપણા જે શરીર સાથે ચોંટી જાય. એટલા માટે જ આપણે રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિન્થેટિક કપડાં પહેરવા જોઈએ નહીં, બરાબર. રસોડામાં તો પ્રયોગશાળામાં કામ કરતી વખતે ઉપર એક એપ્રોન પહેરવામાં આવે, બરાબર. એપ્રોન જે છે એ સામાન્ય રીતે જે છે સાદા કાપડનો બનાવેલો આવે, બરાબર. એટલા માટે જે છે જો એ સળગે તો જે છે આપણને આપણા કાપડ આપણા શરીર સાથે જે છે કાપડ ચોંટી ન જાય, એટલા માટે રસોડામાં કામ કરતી, બરાબર. માસ્ટર ચેફ હોય ને તમે જોયું કે સફેદ કલરનું જે છે એપ્રોન પહેરેલું હોય, બરાબર. ચેફ બધા જે હોય બધા, તો એ બધા એનું કારણ શું, અથવા તો જે લેબમાં ટેકનિશિયન હોય એને પણ સફેદ કલરનું ઉપર કોટનનું એપ્રોન પહેરેલું હોય, એ બધાનું કારણ શું છે કે જો આગ લાગે તો કાપડ એના શરીર સાથે ચોંટી જાય નહીં. અરે વાહ, હવે મને સમજાયું કે શા માટે મારા મમ્મી રસોડામાં કામ કરે ત્યારે પોલિએસ્ટરના કપડાં પહેરતા નથી. હજુએ કે દરેક સંશ્લેષિત રેસાઓ પેટ્રોલિયમ પેદાશો કે જેને પેટ્રોકેમિકલ્સ કહેવાય છે તેના કાચા માલ પર ઘણી બધી પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે. જો આ તમને ખાસ પૂછાય છે કે દરેક સંશ્લેષિત રેસા શેમાંથી બનાવવામાં આવે છે, તો પેટ્રોકેમિકલ્સ જે છે એમાંથી બનાવવામાં આવે છે. જોઈએ કે સંશ્લેષિત રેસાના ગુણધર્મો. માની લો કે વરસાદ આવી રહ્યો છે, તમે એવા પ્રકારની છત્રી વાપરશો અને શા માટે? સંશ્લેષિત રેસાના અન્ય ખાસિયતોને કારણે તેને પહેરવાના કાપડ તરીકે ખૂબ જ પ્રચલિત છે. તેઓ ઝડપી સુકાઈ જાય છે, ટકાઉ છે અને ઓછા ખર્ચાળ છે. તો સંશ્લેષિત રેસાનો ઉપયોગ શા માટે કરીએ? તો ઝડપી સુકાઈ જાય, ટકાઉ છે અને ઓછા ખર્ચાળ છે. સરળતાથી ઉપલબ્ધ છે અને સાચવવા સહેલા છે, બરાબર. ચાલો જાતે જે છે નીચેની પ્રવૃત્તિ કરીએ. અંદાજે 1.5 ચોરસ મીટરના એક સરખા કદના કાપડના બે ટુકડા લો, જેમાંથી એક કુદરતી રેસામાંથી બનાવેલો હોય અને બીજો સંશ્લેષિત રેસામાંથી હોય. કાપડના ટુકડા પસંદ કરવા માટે તમે તમારા વાલીની મદદ લઈ શકો છો. બંને કપડાંને સમાન પ્રમાણમાં પાણી ભરેલા એક એક પાત્રમાં ભીંજવી દો. 5 મિનિટ બાદ પાત્રમાંથી બહાર કાઢીને સૂર્યપ્રકાશમાં રાખી દો. બંને પાત્રમાં બનેલા પાણીના પ્રમાણની સરખામણી કરો. તો જો કે સંશ્લેષિત રેસામાંથી બનેલા કાપડના ટુકડા કુદરતી રેસામાંથી બનેલા કાપડ કરતાં જે છે કેવું ઓછું પાણી વાપર્યું, શોષણ ઓછું કરશે અને કોરા થવામાં પણ સમય પણ કેવો લાગશે, સંશ્લેષિત રેસાને ઓછો લાગશે. એટલા માટે આપણે સંશ્લેષિત રેસાનો ખૂબ જ વધારે ઉપયોગ કરીએ છીએ. આ પ્રવૃત્તિ સંશ્લેષિત રેસાના ગુણધર્મો વિશે શું કહી શકાય કે એના જેથી પાણી જેથી ઓછું વાપરે છે અને બીજું શું કરે છે કે સુકાતા ઓછો સમય લે છે. ઉપરાંત તમે જો કે એનું ટકાઉપણું વધારે છે અને કિંમત કેવી છે ઓછી છે. હવે પછીના લેક્ચરની અંદર જે છે આપણે પ્લાસ્ટિક જે છે એનો જે છે એ અભ્યાસ કરીશું, બરાબર.